આજરોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈના બદ્રીનારાયણ મંદિર બ્રહ્માકુમારી તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ લીધા હતા. શાસ્ત્રોના ગુરુને ભગવાન કરતા ઉચ્ચો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે, જેથી વ્યક્તિએ હંમેશા પોતાના ગુરુને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવા મદદ કરનાર માતા પિતા, ભાઈ બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવ જાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું, જેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઇતિહાસ આદિકાળથી છે. આ તહેવાર હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે. આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે ડભોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગુરુઓના આશીર્વાદ લીધા હતા, જ્યાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન કાલીભાઈ દુલાણી, શિક્ષક સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહેશ દાજી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિશાલ શાહ, બિરેન શાહ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અષાઢ સુદ પૂર્ણિમા, એ ગુરુ પૂર્ણિમા કહેવાય, વ્યાસ પૂર્ણિમા કહેવાય, આજના દિવસે ગુરુનું પૂજન કરવું, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા. રાજકારણમાં હોઈએ ત્યારે રાજસત્તા કરતાં ધર્મસત્તા મહાન છે અને આપણા ઇતિહાસ પુરાણોમાં પણ જણાવ્યું છે કે રાજા મહારાજાઓ પણ સંતો ગુરુઓના આશીર્વાદથી એમના સૂચનો પ્રમાણે પોતપોતાનું રાજ ચલાવતા હતા. આજે ભારતીય જનતા પાર્ટી પણ ગુરુઓના, સંતોના, ધર્માચાર્યોના આશીર્વાદ પ્રાપ્ત કરીને આ દેશનું શાસન કરે છે, ત્યારે ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આજે અલગ અલગ સંપ્રદાયના ધર્મગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની જાતને ભાગ્યશાળી પુરવાર કરશે. હું અહીંયા આગળ પુરાણી સ્વામીના આશીર્વાદ મેળવ્યા છે, બ્રહ્માકુમારીના જ્યોતિદીદીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, બદ્રીનારાયણ મંદિર ડભોઈના સુદર્શન આચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને આજે એમના આશીર્વાદ, એમના સૂચનો પ્રમાણે દર્ભાવતી નગર અને દર્ભાવતી તાલુકાનો વિકાસ થાય એવા કાર્યો અમે કરીશું એવી ખાતરી.